ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરી ઓનલાઈન ટેક્સ ઉઘરાવવાના નિર્ણયને લઈને મધ્યરાતે ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતા હાઈવે ઉપર આવેલા દાહોદ ચેકપોસ્ટ અને રાજસ્થાન ગુજરાતને જોડતા હાઈવેની જાલોર ચેકપોસ્ટ ઉપર મધરાત્રિથી તારા મારી દેવાયા. ગુજરાત સરકારે આંતરરાજ્ય 16 ચેકપોસ્ટોને બંધ કરી ઓનલાઈન ટેક્સ પ્રક્રિયા હાથ ધરતા દાહોદ જિલ્લાની 2 ચેકપોસ્ટને મરાયા ખંભાથી તારા. દાહોદની ચેકપોસ્ટ સરેરાશ માસિક 1.5 કરોડની આવક ધરાવતી ચેકપોસ્ટ, સતત વાહનોની કતાર અને ટ્રાફિકથી ધમધમતી ચેકપોસ્ટ હતી. દાહોદની ચેકપોસ્ટ ઉપરથી દરરોજ 700 ઉપરાંત વાહનો પસાર થાય છે, ત્યારે આ તમામ વાહનોની ચેકિંગ અને ટેક્સ સહિતની પ્રક્રિયામાં કલાકો સુધી વાહન ચાલકોને લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. જે મુશ્કેલીમાંથી છુટકારો મળતા વાહન ચાલકોમાં ખુશીનો લહેર જોવા મળી રહી છે. વાહન ચાલકોનું કહેવું છે કે ચેકપોસ્ટ બંધ થવાથી તેઓનો સમય અને ડીઝલનો વેડફાટ ઓછો થશે અને સમયસર નિયત સ્થળે તેઓ પહોંચી જશે, જેથી ટ્રાન્સપોર્ટિંગ ઝડપથી થઈ શકે, જેથી તેઓએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. મહત્વની ચેકપોસ્ટ કહી શકાય કે ગુજરાત મધ્યપ્રદેશને જોડતા હાઈવે ઉપર આવેલી આ ચેકપોસ્ટ ઉપરથી દરરોજ 700થી વધુ વાહનો ચેકપોસ્ટ ઉપરથી અવર જવર કરી પસાર થતા હોય છે, ત્યારે આજે મધરાત થઈ ગુજરાત સરકારે ઓનલાઈન ટેક્સની પ્રક્રિયાને લઈને ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા કેટલાક ટ્રક ચાલકો અવઢવમાં મુકાયા હતા. મધ્યપ્રદેશ તરફથી આવતા દરેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય સારો નિર્ણય છે, પણ સરકારે આ ચેકપોસ્ટ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર મૂકી ઓનલાઈન પેમેન્ટની સુવિધા કરી તેવી માંગ પણ કરી હતી. નવી મુંડા, ZSTV, દાહોદ. માનનીય શ્રી મુખ્યમંત્રી રૂપાણીજીના રૂપાલા નિર્ણયને આવકારીએ છીએ અને ગાડીઓને જે અહીંયા જથ્થો થતો હતો અને ટ્રાફિક વગેરે ગાડીઓનો ટાઈમ ખરાબ જે થતો હતો તે અમે હવે ચેકપોસ્ટ બંધ થવાથી તે હવે ટાઈમમાં બચત થશે અને ગાડીઓનો જે પ્રદૂષણ ફેલાતું હતું એ પણ ટાઈમમાં બી બચત થશે અને બધી રીતે ઓલઓવર ગાડીઓવાલાને રાહત થઈ છે. સરકારશ્રીના પગલાંને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને આ જ રીતે ટ્રાન્સપોર્ટરોના હિતમાં પગલાં લેતા રહે એવી આશા ધરાવીએ છીએ. યે દાહોદ બોર્ડર આજ સે બંધ હો ગઈ હે, અચ્છા હુઆ, બહોત અચ્છી મતલબ રાહત મિલી કે ટાઈમ ભી બહોત અચ્છા બચત હોગા ડીઝલ કી ભી યે વો બહોત અચ્છા રહ્યા સરકાર ને જો બંધ કર દી, સમય કી ભી બચત હોગી, ટાઈમ સે ગાડી પહોંચેગી, ટાઈમ સે માલ ખાલી હોગા, કોઈ દિક્કત નહીં.